हेलो विद्यार्थी मित्रों, विषय कलोल, पाठ चार, जंगल बुक। विद्यार्थी मित्रों, तेमा पेज नंबर 47 अपने आगळना लेक्चरनी अंदर आ वाक्यों में हाँ के ना लखी हतु, साचा वाक्यों सामे हाँ लखी हतु अने खोटा वाक्यों सामे ना लखी हतु, तेमनी नीचे आपेली खाल जग्याओ पण पूरी करी हती अने वाक्य बनाव्या हता। एज रीते नीचे आपेलुं छे लखो। तो विद्यार्थी मित्रों, अहीं पहेलो प्रश्न आपेलो छे कि कोण घरडू थई गयुं हतुं। तो विद्यार्थी मित्रों, वार्तानी अंदर एवुं हतुं कि सी घरडो थई गयो हतो। तो अहीं आवशे जवाबनी अंदर सी, पण ते आपणे उदाहरणनी अंदर लखेलुं आपेलुं ज छे। ए रीते बीजुं वाक्य आपेलुं छे कि શિયાળ સિંહ પર શું નાખતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, શિયાળ સિંહ પર શું નાખતો હતો? સૂકા પાંદડા। તો અહીંયા જવાબ લખવાનો છે સૂકા પાંદડા। વિદ્યાર્થી મિત્રો, સાથે તમારે પણ પુસ્તકની અંદર લખતું જવાનું છે। શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો સૂકા પાંદડા નાખતો હતો। इस रीते त्रीजो प्रश्न आपेलो छे कि कोनी वात सांभळी सिंहे पूंछडी हलावी। तो विद्यार्थी मित्रों, सिंहे कोनी वात मानीने सांभळीने पूंछडी हलावी हती? तो के સસલાની વાત, કેમ કે સસલાએ કહ્યું હતું ને કે સિંહ મરી ગયો હોય તો પણ તેમની પૂંછડી તો હલે। તો અહીંયા આવશે સસલાની, સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી। પછી ચોથા નંબરનો પ્રશ્ન આપેલો છે કે કોનામાં શક્તિ ન હતી? તો અહીંયા આવશે જવાબમાં સિંહમાં। પછી પાંચમા નંબરનો પ્રશ્ન આપેલો છે કે નાટક કરવાનું કોણે કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, સિંહને મરવા માટેનું નાટક કરવાનું કોણે કહ્યું હતું? શિયાળે। તો અહીંયા જવાબમાં આવશે શિયાળે। તેમના પછી છઠ્ઠા નંબરનું વાક્ય આપેલું છે કે સિંહ મર્યું નથી તેની ખબર કોને હતી? તો વિદ્યાર્થી મિત્રો, તેમની ખબર કોને હતી? શિયાળને હતી। તો અહીંયા આવશે શિયાળને જવાબની અંદર। સાતમું પ્રશ્ન આપેલો છે કે સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો વિદ્યાર્થી મિત્રો, સિંહે પૂંછડી હલાવી તે કોણે જોઈ હતી? સસલાએ। તો અહીંયા જવાબમાં આવશે સસલાએ। અને આઠમો પ્રશ્ન આપેલો છે કે સાચી વાતની ખબર કોને પડી? તો કે સસલાને પડી। તો અહીંયા આવશે સસલાને। પછી અહીંયા નીચે પેજ નંબર 47 આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, 47 કેમ થાય? તો કે ચોગડે સાતડે 47। તો અહીંયા તમારે સરસ અક્ષરે 47 બે વખત લખવાનું છે શબ્દોમાં। હવે આપણે આગળનું પેજ જોઈએ 48। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલ છે સૂચના કે ક્રમમાં ગોઠવો। તો અહીંયા નીચે આપણને પાંચ વાક્યો આપેલા છે। પહેલું વાક્ય આપેલું છે કે ખોટે ખોટું સુતેલા સિંહ પૂંછડી હલાવી। બીજું વાક્ય આપેલું છે શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી। ત્રીજું વાક્ય આપેલું છે સસલાએ કહ્યું કે મરેલા સિંહની તો પૂંછડી તો હલે। ચોથું વાક્ય આપેલું છે શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા। અને છેલ્લું પાંચમા નંબરનું વાક્ય આપેલું છે કે સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે। વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે વાર્તાના આધારે।
तो आमाथी पहलू वाक्य क्यों आवशे? तो पहला नंबर नु वाक्य आवशे, शियाळे સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. તો અહીંયા આપણે એક નંબર લખવાનો છે. બીજા નંબરનું વાક્ય તે પહેલા નંબર ઉપર આવે. પછી બીજા નંબર ઉપરનું વાક્ય આવશે, શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. તો અહીંયા આપણે બે નંબર આપવાના છે ચોથા નંબરના વાક્યને. પછી ત્રીજા નંબર ઉપર વાક્ય આવશે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની તો પૂંછડી હલે જ. તો આ ત્રીજા નંબરના વાક્યને આપણે ત્રણ નંબર આપીશું. ચોથા નંબરના વાક્ય ઉપર આવશે, ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. તો આ ચાર નંબર ઉપર આવશે વાક્ય. અને છેલ્લા નંબર ઉપર આવશે કે સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો પાંચ નંબરનું વાક્ય તે પાંચમા નંબર ઉપર જ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખી નાખજો પાઠ્યપુસ્તકની અંદર. લખાઈ ગયું. હવે તેમના પછી આવે છે શ્રુત લેખન કરવાનું. સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી પાંચ વાક્યોનું શ્રુત લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાંચ વાક્યો સારા અક્ષરે લખવાના છે. તો પહેલું વાક્ય લખીશું, જંગલનો રાજા સિંહ હતો. વિદ્યાર્થી મિત્રો, સાથે તમારે પણ પુસ્તકની અંદર લખતું જવાનું છે. પહેલું વાક્ય, જંગલનો રાજા સિંહ હતો. પછી બીજા નંબર ઉપર વાક્ય લખીશું, સિંહ ઘરડો થઈ ગયો. લખાઈ ગયું. તેમના પછી ત્રીજા નંબરનું વાક્ય લખીશું, કે તમારી કંઈક ભૂલ થાય છે. પછી ચોથા નંબરનું વાક્ય લખીશું, સિંહની પૂંછડી તો જરાય હલતી નથી. સિંહની પૂંછડી તો જરાય હલતી નથી. અને છેલ્લું પાંચમા નંબરનું વાક્ય લખીશું, સસલો ત્યાંથી ભાગ્યો.
लखाई गयो विद्यार्थी मित्रों नीचे अहीं पेज नंबर 48 48 बे वखत लखवाना छे। विद्यार्थी मित्रों अहीं आपनो लेक्चर पूर्ण थाय छे। हवे आगळनो आपणे आगळना लेक्चरनी अंदर शीखीशुं। ओके विद्यार्थी मित्रों।